साथ हूँ छू झरणा बोर्ड निगमों ने लेने मोटा समाचार मिली रहा है। गुजरात गौण सेवा अध्यक्ष ने यथावत रखाय तेवी शक्यता है। असित वोरा ने यथावत रखाय तेवी शक्यता है, तो साथ ज आईके जाडेजा ने पण यथावत रखाय तेवी शक्यता। 50 मुद्दा अमलीकरण समिति चेरमेन है, तो शिषपाल ने पण यथावत रखाय तेवी शक्यताओ है। बोर्ड योग बोर्ड चेरमेन है शिषपाल, तो दिनेश दासा ने पण यथावत रखाय तेवी शक्यता हाल जोवामां आवी रही है। दिनेश दासा जीपीएससी चेरमेन है, तो जीआईडीसी चेरमेन बलवंतसिंह ने पण यथावत रखाय तेवी शक्यताओ है। साथ ज मुड़ूबेरा ने पण यथावत रखाय तेवी शक्यता, जो राज्य ग्राम गृह निर्माण बोर्ड अध्यक्ष है। बोर्ड निगमों 7 चेरमेन वाइस चेरमेन राजीनामा आपी चुक्या है। आ अंगे वधु माहिती आपवा अमारा संवाददाता मयूर माखड़िया जोड़ाई रहा है। मयूर, बोर्ड निगम जे छे तेमां मोटा पाय आप तो कही शकाय के धर्मूर्थी फेरफार थई रह्या हता, अने जो के चौंकावनारी वात ए सामे आवे छे के केटलाक जे नामो छे ते नामों में फेरबदल नहीं थाय, जेमां सौथी चौंकावनारी असित वोरानुं नाम चौंकावनारुं नाम छे असित वोरानुं, साथे अन्य केटलाक नामो छे जेमनी पण बदली नहीं थाय के तेमने अहींथी दूर नहीं कराय। जाणवा मांगे छे विस्तारथी। जी बिल्कुल, जेणा तमने जणाई दऊं के जे 78 जेटला बोर्ड निगमो छे जेनी अंदर थी 14 जेटला बोर्ड निगमो छे तेनी अंदर चेरमेन वाइस चेरमेन अने डिरेक्टरो यथावत हता, तेनी अंदर निमणूक हती, ने तेमांथी 7 जेटला चेरमेन वाइस चेरमेने राजीनामा आपी दीधेला छे। एटले के आ 7 जे बोर्ड निगम छे तेनी अंदर निमणूक थशे, ते उपरांत 7 अंदर हजु पण जे होद्देदारो छे चेरमेन वाइस चेरमेन छे ते यथावत छे, ते निगम अध्यक्ष छे ते यथावत छे। खास करीने जे 7 लोकोए जे राजीनामा आपेला जो तेनी वात करवामां आवे तो विमल उपाध्याय जेवो बिन अनामत आयोगना उपाध्यक्ष छे, ते उपरांत बीएच घोडासरा जे बिन अनामत आयोगना अध्यक्ष छे, ते उपरांत साजिद हीरा तेमने हजु सुधी राजीनामुं नथी आपेलुं, परंतु तेमने जे बोर्ड बोलावानी प्रक्रिया छे ते चालू करी देवामां आवेली छे, ते बोर्डनी अंदर तेमनुं अध्यक्ष पद अने तेमना जे सभ्यो छे ते बोर्डनी अंदरथी ज बरखास्त कर ધનસુખ ભંડેરી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન હતા તેમનું રાજીનામું લઈ લેવામાં આવેલું છે, તે જ રીતે મધુ શ્રીવાસ્તવ જેઓ ગુજરાત એગ્રો ના ચેરમેન હતા તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવેલું છે। હવે વાત કરીએ જે અન્ય જે બોર્ડ નિગમો છે, બળવંતસિંહ રાજપૂત જેઓ જીઆઈડીસીના ચેરમેન છે, બળવંતસિંહ રાજપૂત એ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા હતા અને અહેમદ પટેલ સામે તેઓ રાજ્યસભાની ચૂંટણી લડેલા હતા, તેની અંદર તેમને હારનો સામનો કરવો પડેલો હતો, અને ત્યારબાદ ઇનામના સ્વરૂપમાં તેમને જે જીઆઈડીસી છે તેમના ચેરમેન બનાવવામાં આવેલા હતા। 2019 પહેલાથી તેઓ જીઆઈડીસીના ચેરમેન છે અને હજુ પણ તેમનો ચેરમેન પદ છે તે યથાવત રાખવામાં આવશે। જો બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુર વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવશે તો ચોક્કસ તેમનું આ બોર્ડ નિગમ ઉપરથી રાજીનામું લેવામાં આવશે, પરંતુ હાલ સુધી જે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર તેમનું રાજીનામું નહીં લેવામાં આવે। આઈકે જાડેજા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા, પૂર્વ મંત્રી, પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા, પૂર્વ પ્રવક્તા રહી ચૂકેલા અને સાથે જ નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના માનવામાં આવે છે, છેલ્લા 10 વર્ષથી તેઓ 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન છે। આ જે બોર્ડ નિગમ છે તેના ચેરમેનનું જે કદ છે જે એ કેબિનેટ રેન્કનું આ કદ હોય છે અને તે છેલ્લા 10 વર્ષથી તેના ઉપર યથાવત છે, અને સૂત્રો પાસેથી એ પણ માહિતી પ્રાપ્ત થાય છે કે આઈકે જાડેજા અને એમ જ યથાવત રાખવામાં આવશે, તેમને 50 મુદ્દા અમલીકરણના ચેરમેન પદે યથાવત રાખવામાં આવશે અને તેની અંદર કોઈ ફેરફાર નહીં કરવામાં આવે। તે જ રીતે જો વાત કરવામાં આવે તો ગુજરાત યોગ બોર્ડ જે છે તેના ચેરમેન શિષપાલ તેમને પણ યથાવત રાખવામાં આવશે, કારણ કે ગુજરાત ભાજપ પાસે કોઈ એ જગ્યા ઉપરનો કોઈ યોગ્ય ચહેરો નથી, અને એ જ કારણોસર તેમની કામગીરીનો જે રિપોર્ટ છે તે પણ સારો છે, અને એ જ કારણોસર તેમને રિપીટ કરવામાં આવશે। તે જ રીતે વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા, અસિત વોરા જે રીતે પેપરકાંડ થયેલો સમગ્ર મામલો સામે
આવેલો રાજકારણ ગરમાયેલું અને હાલ પાર્ટીની અંદર આંતરિક રીતે ચર્ચા ચાલી રહેલી છે કે જો પાર્ટી તેમનું રાજીનામું લે તો પાર્ટીને રાજકીય રીતે નુકસાન એ આગામી 2022ની ચૂંટણીની અંદર ભોગવવું પડે ને એ જ કારણોસર તેમનું રાજીનામું છે તે નહીં લેવામાં આવે કારણ કે જે રીતનો આ મુદ્દો એ રાજકીય થઈ ગયેલો છે એ જ કારણોસર તેમનું રાજીનામું નહીં લેવાય સાથે જ જો વાત કરીએ તો જીપીએસસી જે છે તેમના ચેરમેન દિનેશ દાસા તેમનો જે હોદ્દો છે તે યથાવત રાખવામાં આવશે તેમની 6 વર્ષની ટર્મ છે તે પૂર્ણ થશે ત્યારબાદ જ ત્યાં નવો ચહેરો મૂકવામાં આવશે જીપીએસસી જેવી મહત્વની સંસ્થા છે અને છેલ્લા 6 વર્ષથી જો વાત કરીએ તો જીપીએસસી સાથે કોઈ પણ વિવાદ જે દિનેશ દાસાના આવ્યા બાદ સર્જાયેલા નથી ને એટલા માટે જ સરકાર છે સંગઠન છે તેની અંદર બદલાવ ઈચ્છતું નથી એટલે કે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો 7 જેટલા બોર્ડ નિગમના ચેરમેન વાઇસ ચેરમેન અને અધ્યક્ષોએ રાજીનામા આપી દીધેલા છે જે સિનિયર નેતાઓ છે જે દિગ્ગજ નેતાઓ છે જેની પાર્ટીને ભવિષ્યની અંદર જરૂર પડવાની છે જેના માર્ગદર્શનની અંદર પાર્ટી અનેક વિસ્તારોની અંદર અનેક બેઠકો કબજે કરવાની છે તે નેતાઓને યથાવત રાખવામાં આવશે તે જ રીતે જો વાત કરીએ તો મુડુબેરા આહિર સમાજનું મોટું નામ છે મુડુબેરા જામનગરથી આવે છે અને તેમને પણ તેમના બોર્ડ નિગમ ઉપર યથાવત રાખવામાં આવશે આમ પણ આ જે ભૂપેન્દ્ર પટેલ સરકાર છે તેની અંદર આહિર મંત્રીઓ જે છે તેમને સ્થાન નથી આપવામાં આવેલું અને એટલા માટે જ જે બોર્ડ નિગમ છે તે મુડુબેરા જે છે તે અધ્યક્ષ પદે યથાવત રહેશે એટલે ઓવરઓલ જ્ઞાતિગત સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવશે સાથે જે સિનિયર નેતાઓ છે તેમનું જે હોદ્દો છે તે ધ્યાનમાં રાખવામાં આવશે તેમના અનુભવને ધ્યાનમાં રાખવામાં આવશે ને આ રીતે ઓવરઓલ જો વાત કરીએ તો આઈકે જાડેજા હોય બળવંતસિંહ રાજપૂત હોય કે દિનેશ દાસા હોય અસિત વોરા હોય આ લોકો જે છે તે પોતાના બોર્ડ નિગમના અધ્યક્ષ તરીકે યથાવત રહેવાના છે અને તેમની ટર્મ જે છે તે વધારવામાં આવશે જી બિલકુલ એક તરફ ખૂબ જ મહત્વનું આ બોર્ડ નિગમમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે રાજીનામા માંગવામાં આવી રહ્યા છે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે મયુર 2022 ચૂંટણી આવી રહી છે કેટલાક નેતાઓને સાચવી પણ લેવા પડશે નારાજગી ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે સાથે જ બોર્ડ નિગમમાં પણ કે પછી કોઈ મહત્વના પદ પર વિજય રૂપાણી અને નીતિન પટેલની પણ બાદબાકી કરી દેવામાં આવી છે એટલે કે અત્યારે જે રણનીતિ રચવામાં આવી રહી છે ભાજપ પક્ષ દ્વારા બોર્ડ નિગમની નિયુક્તિને લઈને કે પછી રાજીનામાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે 2022ના નિશાન માટે જી બિલકુલ જણા તમને જણાવી દઉં કે જે રીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન મોડની અંદર આવી ગયેલું છે અને તેમને જુદી જુદી કમિટીઓ પણ જાહેર કરી દીધેલી છે ગઈકાલે જ આ પ્રદેશ ભાજપની કોર ગ્રુપની જે છે તે જાહેર કરવામાં આવેલું ને જેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની બાદબાકી કરવામાં આવેલી હતી તે ઉપરાંત સિનિયર મંત્રીઓની પણ બાદબાકી કરવામાં આવેલી છે પરંતુ તેના સ્થાને વર્તમાન સરકારની અંદરથી 2 મંત્રીઓ લેવામાં આવેલા છે પૂર્વ જે સરકાર હતી તેની અંદરથી પૂર્વ 2 મંત્રીઓ લેવામાં આવેલા છે એટલે કે બેલેન્સ કરવાનું સંપૂર્ણ જે પ્રયાસ છે તે પ્રદેશ ભાજપ કરી રહેલું છે ને તે જ રીતે જો વાત કરીએ તો જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેની અંદર વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બંનેને સ્થાન આપવામાં આવેલું છે એટલે કે જે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેની અંદર તમામ સિનિયર લોકોને સ્થાન આપવામાં આવેલું છે તે જ રીતે જે બોર્ડ નિગમ છે 78 જેટલા બોર્ડ નિગમ છે ને આ 78 જેટલા બોર્ડ નિગમની અંદર જો તેના ડિરેક્ટરોની સંપૂર્ણ વાત કરવામાં આવે તો 7000 જેટલા કાર્યકરોને સમાવી શકાય તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહેલી છે ત્યારે જે છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તમામ કાર્યકરોને સક્રિય કરવા સાથે જે સિનિયર કાર્યકરો જે છે કે જેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ક્યાંય ને ક્યાંય જુદા જુદા નિયમના આધારે તેમને ટિકિટ નહોતી મળેલી 3 વખત ચૂંટાયેલા હોય એજનો ક્રાઇટેરિયા હોય તેના કારણે તેમને ટિકિટ નહોતી મળેલી પરંતુ પોતાના વિસ્તારની અંદર તેઓ મજબૂત છે અને તે પાર્ટીને જીતાડવાની અંદર મહત્વનું યોગદાન આપી શકે છે આ પ્રકારના જે નેતાઓ છે તેમને આ
बोर्ड निगम अंदर स्थान है ते आपवामां आवशे अने 182 बैठकोनो लक्ष्यांक राखवामां आवेलो छे। जान्युआरी महिनानी अंदर ज प्रदेश भाजप ए इलेक्शन मोडनी अंदर आवी गयेलू छे, जुदी जुदी समितिओ जाहेर करेली छे अने हवे बोर्ड निगमनी निमणूक पण फेब्रुआरी मासनी अंदर चालू करी देवामां आवशे। तो चोक्कस जे रीतनुं वातावरण बनेलू छे अने जे रीते हाल प्रदेश भारतीय जनता पार्टी काम करी रहेली छे अने विपक्ष जे रीते निष्क्रिय थयेलू छे, तो चोक्कस जे ऐतिहासिक रिजल्ट मेळवा માટેનું જે કામગીરી છે તે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ચાલુ કરી દેવામાં આવેલી છે અને આવનારા દિવસોની અંદર બોર્ડ નિગમની અંદર તેની ઝલક છે તે જોવા મળશે। જી બિલકુલ, આભાર મયુર। તો મહત્વપૂર્ણ છે બોર્ડ નિગમની આ નિયુક્તિ અને રાજીનામા, ત્યારે હાલ જોવાનું રહેશે કે ભાજપ તેને લઈને શું નિર્ણય કરે છે। तो आ तरफ प्रदेश भाजपे वधु समिति की याद जाहिर करी है। अनुशासन समिति अध्यक्ष और सभ्यों नाम की जाहरात कराई है। मोहन कुंडारिया अध्यक्ष है, पुष्पदान गढ़वी सभ्य है, कनुभाई मावाणी सभ्य, भरत बारोट सभ्य, जयाबेन ठक्कर सभ्य। आर्थिक व्यवस्थापन समिति की जाहरात थी है, जेमा चूंटणी फंड एकत्र करने भाजपे पहली बार 5 सभ्यों की समिति रची है। समिति में मुख्यमंत्री और प्रदेश प्रमुख समावेश करायो है। सीआर पाटिल, भूपेन्द्र पटेल, सुरेन्द्र भाई पटेल समावेश करायो है, तो रत्नाकर और धर्मेन्द्र शाह समावेश करायो है। तो चूंटणी पहला भाजपे संगठन की विविध समितियों की जाहरात करी, जेमा कोर ग्रुप में विजय रूपाणी, नितिन पटेल सहित मोटा भागना जूना जोगीओना पत्ता कपाया छे। शुक्रवारे प्रदेश भाजपे बे समितियोंनुं पुनर्रचना करी छे। चूंटणीना वर्षमां सौथी महत्वनी गणाती चूंटणी समितिमां 14 सभ्योनो समावेश करायो छे, जेमां प्रदेश प्रमुख सीआर पाटिल, मुख्यमंत्री भूपेन्द्र पटेल, संगठन महामंत्री रत्नाकर पुरुषोत्तम रूपाला, विजय रूपाणी, नितिन पटेल, आरसी फळदू, सुरेन्द्र पटेल, भूपेन्द्रसिंह चुडासमा, जसवंतसिंह भाभोर, राजेश चुडासमा, कानाजी ठाकुर, डॉक्टर किरीट सोलंकी अने डॉक्टर दीपिकाबेन सरडवानो समावेश करायो छे। आ पहला सवारे प्रदेश भाजपनी कोर कमिटीनी जाहेरात कराई, जेमांथी विजय रूपाणी अने नितिन भाई सहितना अनेक जूना नेताओ कपाया। कोर ग्रुपमां सीआर पाटिल, गणपत वसावा अने शंकर चौधरी सिवायना तमाम चेहरा बदलाया छे। कोर कमिटीमां सीआर पाटिल, भूपेन्द्र पटेल, रत्नाकर, जीतू वघाणी, भार्गव भट्ट, रजनी पटेल, प्रदीपसिंह वाघेला, विनोद चावड़ा, हर्ष संघवी, रंजनबेन भट्टने स्थान अपायुं छे। જે કોઈ પણ વ્યક્તિઓ છે એ તમામ પરિપક્વ રાજકારણી છે, તેઓ કોઈ આગેવાન એવા નથી કે જેને 25 વર્ષથી ઓછો રાજકારણનો અનુભવ હોય। મોટાભાગના ચૂંટાયેલી પાંખમાં 2-3 ટર્મ કરી ચૂકેલા છે અને મંત્રી રહી ચૂકેલા છે। બધા જ સિનિયર આગેવાનો છે, બધા જ સમાજના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ગુજરાતના ખૂણે ખૂણાને જાણે એવા તમામ જે કાર્યકર્તાઓ છે એવા જ સિનિયર આગેવાનોને આ ગ્રુપમાં લેવામાં આવ્યા છે। भाजप संगठन में पार्लामेंटरी बोर्ड एटले के चूंटणी समिति नुं घणुं महत्व छे, कारण के कोने टिकिट आपवी अने कोनुं पत्तुं कापवुं ए दरेक रणनीति आ समिति नक्की करे छे। मयूर माकड़िया, न्यूज 18 गुजराती, गांधीनगर। तो आ साथे समाचारोमां हाल रोकाईए ब्रेक माटे। वेलकम बैक। कोरोना ने लईने नवी गाइडलाइन जाहिर करवामां आवी अने हवे आज थी 8 महानगर सहित 27 शहर में रात्रि कर्फ्यू अमली रहेशे। अगाउ जे 10 शहर में रात्रि कर्फ्यू हतो ते लंबावा आव्यो छे, वधु 17 शहरों में रात्रि कर्फ्यू लदायो छे। 29 जान्युआरी सुधी रात्र 10 सवारे 6 वाग्या सुधी कर्फ्यू रहेशे। अमदावाद, सूरत, राजकोट, वडोदरा, जामनगर, भावनगर, जूनागढ़, गांधीनगर, आणंद, नड़ियाद, सुरेन्द्रनगर, ध्रांगध्रा, मोरबी, वांकानेर, गोधरा, नवसारी, धोराजी, व्यारा, वापी, वलसाड, भरूच, अंकलेश्वर, कलोल, जेतपुर, कालावाड़, गोंडल ने विजलपुर में रात्रि कर्फ्यू लादी लेवाशे। 10 वाग्या सुधी शुं खुल्लू रहेशे तेना पर नजर करिए तो दुकानों, वाणिज्य संस्थाओं, शॉपिंग मॉल, लारी गल्ला, मार्केट यार्ड, गुजरी बजार, हाट बजार, हेर सलोन, ब्यूटी पार्लर, हेलो होटल, रेस्टोरां 75% क्षमता साथ खुला राखी शकाशे। बाग बगीचा रात्र 10 वाग्या सुधी खुला रही शकशे। दुकानों, वाणिज्य संस्थाओं, शॉपिंग मॉल और लारी गल्ला खुला राखी शकाशे। होटल और रेस्टोरां माटे पण नवा नियमो बनावा छे। अहीं 75% क्षमता साथे 10 वाग्या सुधी खुला राखी शकाशे। होम डिलीवरी 24 कलाक माटे करी शकाशे। कोविडनी गाइडलाइन चुस्त पालन करवानुं रहेशे।
सामाजिक प्रसंग माटे जे नियम लादवामां आव्या छे तेमां लग्नमां खुल्लामां महत्तम 150 लोको एकठा थई शकशे। बंद जग्यामां क्षमताना 50% 150 थी वधु नहीं। अंतिम विधि में महत्तम 100 लोग हाजर रही सकते। राजकीय धार्मिक कार्यक्रम में महत्तम 150 लोग एकठा थई शकशे। बंद जगह में राजकीय धार्मिक कार्यक्रम में 50% 150 थी वधु एकठा नहीं थई शके। तो कोरोना केस ने जेम राजनीति पण अटकवानुं नाम नथी लई रही। विपक्ष तरफ थी कोरोना मृतकों ने अपाती सहाय में विलंब थयाना आरोप साथे सरकार पर गंभीर आरोप लगावाया। कोरोना नियंत्रण में सरकार निष्फळ रही होवाना आरोपने साथे कांग्रेसे सत्ताधारी भाजप पर धारदार प्रहार कर्या छे। कांग्रेस प्रदेश प्रमुख जगदीश ठाकोर तथा सिद्धार्थ पटेले आरोप लगाव्यो छे कि सरकारे कोरोना अने मृतकोना आंकड़ा छुपाव्या छे। जगदीश ठाकोरे मृतकोना परिवार ने सहाय मेळवामां हालाकी वेठवी पड़ती होवानो पण आरोप लगाव्यो छे। सरकार आ मृतक परिवारोने विधवाओने अनाथ बाळकोने सा माटे आ सहाय माटे लंबावती जाय छे, सा माटे आ सहाय माटे तारीख पे तारीख करती जाय छे अने सुप्रीम लपडाक मारे त्यारे पाछी क्यांक माफी मांगे। जे मृतकोने सहाय आपवानी वात छे तो एफिडेविटमां जे एना वारसदारो छे एने सीधा ज बेंकमां सहाय डायरेक्ट ट्रांसफर करवामां आवी रही छे। रही वात चूंटणीनी तो हजु तो चूंटणीने घणो समय बाकी छे। अत्यारे ज्यारे कोरोनामां बधाए साथे मळीने लड़वानुं होय। कोरोना ने रोकवा सरकारे निर्णयो लेवामां हमेशा विलंब कर्यानो आरोप लगाव्यो। साथे जो सलाह आपी छे के हाल 5 दिवसनी रजा जाहेर करीने सरकारे त्रीजी लहेरनी चेन तोड़वी जोईए। आवनारा 5 दिवसमां 3 दिवस ए रजाना दिवसो छे तो एनो उपयोग करी अने 5 दिवसनी रजाओ जो करी नाखवामां आवे अने एनो कड़काईथी अमल करवामां आवे तो मने लागे छे के आ 5 दिवसनो गाळो એ ગુજરાતમાં સ્પ્રેડને રોકવા માટેનું એક રૂપજાવની પરિસ્થિતિ પેદા કરવા માટે ખૂબ અસરકારક સાબિત થશે। સામાન્ય જનતા મહામારીના ભરડાથી ત્રસ્ત છે ત્યારે રાજકીય પાર્ટીઓ આરોપ પ્રત્યારોપમાં વ્યસ્ત છે। જરૂરી એ છે કે તમામ લોકો સાથે મળીને આ સંકટનો ખાત્મ કરવાની દિશામાં પ્રયાસ કરે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। तो राज्य में दैनिक 25,000 केस नोंधाई रहा है परंतु चिंता की बात है कि निष्णातों मते हजू आ तीजी लहर की पीक नहीं हजू पर आ केस में वधारो थशे। राज्य में दर तीजा चौथा दिवसे केस बमणा थई रहा है जेमां आगामी दिवसों में हजू पर वधारो नोंधाई शके छे। कोविड टास्क फोर्स सभ्य डॉक्टर दिलीप मावणकरे आशंका व्यक्त करी छे कि तीजी लहर की पीक आवता हजू पण 2-3 अठवाडिया लागी शके छे। जे लोको आ मॉडेलिंग कर्यु छे एना परथी लागे छे कि जान्युआरी एंड अथवा फेब्रुआरी पहला वीक सुधी गुजरातना मोटा शहेरोमां तो चोक्कस घटवा माडशे अने ए साथे मैं कह्युं ए प्रमाणे नाना शहेरोमां कदाच फैलाय ने एम पछी धीमे धीमे फेब्रुआरी 15 सुधी आखा गुजरातमां संख्या घटी जशे एवुं चोक्कस लागी रह्युं छे। आ तरफ सौराष्ट्रमां केस वधता राज्यना मुख्य सचिव पंकज कुमारे राजकोट मोरबी अने जामनगर जिल्लाना उच्च अधिकारीओ साथे बैठक योजी जेमां त्रीजी लहर पर नियंत्रण कई रीते मेळवुं ते मुद्दे विगतवार चर्चा थई। बैठकमां त्रणेय जिल्लाना कलेक्टर महानगरपालिकाना कमिश्नर तथा नगरपालिकाना चीफ ऑफिसर उपस्थित रह्या। ब्यूरो रिपोर्ट न्यूज 18 गुजराती। कुदरती संसाधनों ने समावता सामाजिक कल्याण प्रोजेक्ट घणीवार समुदाय की भागीदारी विना लगभग निष्फळ जाय छे परंतु जारे समुदाय एक साथ जोड़ाय छे अने तेने पोतानुं बनावे छे त्यारे परिणामों जादुई होई शके छे जे WWF इंडिया द्वारा ब्यास नदीना किनारे जोवा मळे छे। जो मिशन पानीनो अहेवाल। At a very famous village, Karmowala, which is in Tarantaran district of Punjab, and this is Bias River, one of the most healthy river in Punjab. We came here, we surveyed the rivers, spotted the dolphins, and we identified them as Indus River dolphin. Dolphins
are indicator species of a good river ecosystem. So if there is no flow in a river, if the water quality is bad, if there is no fish in a river, dolphins cannot exist. So the idea of engaging communities is also to understand the relevance of dolphins and the practices that they can impart on themselves so that the dolphins remain healthy and safe forever. This Mitras program, it's highly decentralized. It is actually connecting the local stakeholders on a river bank or a village to impress upon them that they need to act. Very proud to say that there are 11 dolphin Mitras in Bias, you know, in that 80 kilometer stretch of the river. On a daily basis, they are feeding in information. They're feeling proud to be part of this. I think that's a great progress that we have. The other one is this network has expanded to 30 villages in the Bias Conservation Reserve, which is a new Ramsar site in Punjab, a wetland of international importance. 1,000 Mitras in the group, farmers, school children, government officials, etc. So that's another one. But what we are really looking at is these Mitras or Mitras coming together, framing a shared vision for the Bias Conservation Reserve and the whole system in Harike. That's a long-term dream that we have, and I think there is it's again progression. So we'll get there. ગુજરાતમાં માવઠાની શક્યતા, હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.